kuning baru Jessie Krishna. Good morning Jessie Krishna, Roshi Murwan Saras. Chalo uthi kya bajai. Are wah, pehla upa milya. Sawar padi thi gayi yum lage chhe. Pehla to ape bopore pan ma avta ta, school e bopore avta ta. Saras majana uthi moda moda uthta ta. Ane jami leta ta. અને પછી 12 વાગે આપણે સ્કૂલે આવતા હતા હવે લેક્ચર છે એટલા માટે તમારે વેલું ઉઠવું પડે અને 9 વાગે એટલા તમારે લેક્ચર આવી જાય છે એટલે તમારે બેસવું પડે એટલે વેલું ઉઠવું પડે ને બસ ચાલો તો આજે આપણે કયો લેક્ચર લેવાનો છે અંગ્રેજીનો તો વિષય છે આપણે અંગ્રેજી તમારે આજે અંગ્રેજીનો વિષય છે તો તમારે પુસ્તક ખોલવાનું નથી આજે હું તમને શું કરાવવાની છું પુનરાવર્તન શું ખાલી પુનરાવર્તન કરવાનું છે પુનરાવર્તન કરવાનું છે એટલે તમારે અંગ્રેજીનું પુસ્તક કાઢવાનું નથી તમારે શું કરવાનું છે ફોર લાઈનની બુક કઈ બુક ફોર લાઈન ચલો બધા પેન્સિલ ઇરેઝર અને ફોર લાઈનની બુક કાઢે ચલો ફોર લાઈનની બુક કાઢે શરૂઆત કરવાની હોય છે અને પૂર્ણ ક્યાં સુધી કરવાની હોય છે સ્કાય લીટી સુધી આ તમને
જોઈએ નહીં અને આપણે હવે એ ફોર એપલ લખવાની શરૂઆત કરીશું. પહેલા બધા ખાના કરી લો, સ્કેલથી સરસ મજાના ખાના કરી લો, પછી આપણે લખવાની શરૂઆત કરીએ. સરસ ખાના કરજો બધા. Okay.
દિવસ ઘણા કહેવાનો છે સિફોર કે ગેટ એટલે બિલાડી સિફોર કે ગેટ એટલે બિલાડી સરસ આ પણ આખું પેજ તમારે પૂર્ણ કરવાનું રહેશે સરસ ચાલો કરો સિફોર કે ગેટ એટલે બિલાડી સિફોર કે ગેટ એટલે બિલાડી મજા આવે છે લખવાની મજા આવે છે ને બધાને સુંદર વસ્તુ લખતા આવડી ગયું છે કોર લઈ લેવો બુકમાં સરસ સિફોર કે ગેટ એટલે બિલાડી લખતા જાઓ અને બોલતા જાઓ ત્રણ લાઈન બધાને પૂર્ણ થવી જોઈએ ચાલો બધા સુંદર અક્ષરે લખે સરસ સરસ આવડે છે બધાનું લેશન મને આવી ગયા થાય છે બહુ સરસ લખો છો વેરી ગુડ હવે કયો અક્ષર આવશે કોણ કહેશે મને વાહ ટી સરસ આવડે છે કયો આવ્યા ડી ડી ફોર ડો ડો એટલે સૂત્રો બે વાર જો તમે સીમા વણાંક કર્યો એવો જ વણાંક આપણે સીમા કરવાનો છે ડી માં સીમા કરવાનો છે ડી માં પણ શું કરવાનું પહેલા સીધી લીટી કરવાની અને પછી એને સામે સી ની સામે એનો વણાંક કરવાનો કરવાનો ને સી ની સામે એનો વણાંક કરવાનો ઊભી લીટી કરી અને સી ની સામે એનો વણાંક કરવાનો એટલે ડી ફોર ડો સરસ ચાલો કઈ પૂર્ણ કરો ખોટું પડે એટલે ખાસ ધ્યાન રાખવાનું આ ઈની બાજુમાં એફ આવે છે
સરસ ચાલો બધા કઈ પૂર્ણ કરે E અને F પાછળ રહી ગયા હોય બધા પૂર્ણ કરે કોલેની બુકમાં આટલા મૂળાક્ષર બધાને એક પેજની અંદર લખેલા હોવા જોઈએ ચાલો લખો સરસ અક્ષર કરજો સુંદર વેરી ગુડ વાહ નોટ જોઈએ કોઈ આપણે ઓનલાઈન તો એમ કે વાત છોકરા તો બહુ સરસ લખે છે તમારા ઘરે બી બનાવ્યો હોય અને નોટબુક તમારી જોવે તો શું કહે વાહ તો ઓનલાઈનમાં બહુ સરસ લખશ તો તમે શું કહેશો અમને અમારા ટીચર આવી રીતે જ લખવાનું કહે છે એટલે અમે એમ જ લખશું જેવી રીતે ટીચર સૂચના આપે એવી રીતે જ લખવાનું મમ્મીને પણ કહેવાનું મમ્મી ટીચરે આમ કીધું છે તો આપણે એમ જ કરવાનું છે હા અને એટલે તમારા અક્ષર સુંદર થશે અને સરસ બોર્ડમાં પણ સરસ દેખાય છે તો તમને નોટબુકમાં પણ સરસ દેખાતું હશે દેખાય છે ને બધાએ વેરી ગુડ બધા બહુ ડાયા છે બહુ સરસ લખો છો હું જોઉં છું બધાએ ચાલો તો હવે એ ફોર એ પર લખાઈ ગયો બી ફોર ગોલ લખાઈ ગયો સી ફોર કેક લખાઈ ગયો ડી ફોર ડોગ લખાઈ ગયો ઈ ફોર ઈક લખાઈ ગયો અને એ ફોર ફેન લખાઈ ગયો ચાર બધા મૂળાક્ષર લખાઈ ગયા વેરી ગુડ હવે સામે સામેના પેજ પર તમારે સૂચના લખવાની છે પહેલા પૂર્ણ ક્રમાંકો પછી નિરાતે લખજો આ સૂચના અહીંયા લખજો એ થી આવી રીતે લખો ને આને થી જ અંગ્રેજીમાં ટુ એટલે થી થાય હા એ થી એક સુધી સરખા મૂળાક્ષર શું કરવાનું છે જોડવાના છે તમારે હવે તમારી પાસે ફોર લાઈન ની નોટબુક છે ને ફોર લાઈન ની નોટબુક હોય એમાં તમારે ફોર લાઈન માં જ લખવાનું છે પણ
તમે એક સાથે જોડતા હો ત્યારે મોબિલિટી થઈ જાય છે. અમે પરીક્ષામાં જોતા હોઈએ તો તમે સરસ, તમને ક્લાસરૂમમાં બેઠા હોય ત્યાં સરસ આવડતું, પણ પરીક્ષામાં જાઓ ને એટલે તમે ભૂલ કરી જાઓ છો. શું કરો છો, મોબિલિટી આડે ધડકન નાખો પછી શું પડે, ખોટું પડે. એકદમ ઈઝી સવાલ હોય તો એ તમારો ખોટો પડે છે. તો એની સામે શું કરવાનું, એને જોડી દેવાનો છે. એ પોતી આમાંથી ને નિરાતે એક જ લીટી કરવાની છે. કેટલી લીટી કરવાની છે, એક જ લીટી. સરસ, ચાલો હવે બી ફોર બોલ ક્યાં છે, કોણ કહેશે મને ક્યાં છે, છે કે છે, અહીંયા છે પહેલા. હા જો સરસ, વેરી ગુડ. હવે તમે બધા ઓળખી ગયા છો એટલે તમને બધાને આવડી છે, અને એક જ લીટીમાં બી ફોર બોલને પહોંચાડવાનો છે. સરસ, હવે શું આવશે એની નીચે, કયો મૂળાક્ષર છે, સી ફોર કે, અને અહીંયા પણ શું છે, સી ફોર કે. ચાલો લગાડી દઈએ લઈ લઈએ. સરસ, સરખી જોડી કરવાની છે. શું કરવાનું છે, સરખી જોડી કરવાની છે. હવે કયો મૂળાક્ષર આવ્યો આપણે, ડી ફોર ડો. તો ડી ફોર ડો ગોતવો છે આપણે, તો આપણે એમાં કઈ લાઈન જોશું, પેલા ત્રણ તો જોડાઈ ગયા છે, તો એની નીચે તો શું છે, એફ છે. હવે એની નીચે શું છે, ઈ છે કે ડી. સરસ, જો ઓળખી ગયા તમે બધા, એવો આને શું કહેવાય, બચ્ચા ડી ફોર ડો જોડાઈ ગયો બધાને. સરસ, તો હવે કયો મૂળાક્ષર આવશે, ઈ ફોર ઈ. ઈ એટલે ઈંડો. ક્યાં છે ઈ ફોર, એટલે આગળના મૂળાક્ષર તો જોડાઈ ગયા છે, એની નીચે શું છે, એફ ફોર ફેન છે, એટલે એની સાથે જોડવાનું નથી. તમે ઈ અને એફ માં બહુ ઘટાડો કરશો, કારણ કે એમાં એક જ લીટી નીચે હોય છે, આમાં એક લીટી નથી હોતી, એટલે આમાં તમે બહુ ઘટાડો કરો છો. તો આને ઈ ફોર ઈને જોઈ અને ઈ સાથે જોડવાનો છે. ચાલો ત્યાર પછી હવે છેલ્લો મૂળાક્ષર, છેલ્લો મૂળાક્ષર કયો આવ્યો, એફ ફોર ફેન. ફેન એટલે પંખો, છેલ્લો મૂળાક્ષર છે, હવે એક જ ખાલી ગયો છે, તમે તમે તો એની સાથે એને જોડી દેશો, જોડી દેશો ને. સરસ, વેરી ગુડ. તો આજે બાળકો આપણે અહીંયા સુધી સરખા મૂળાક્ષર છોડાવ્યા છે, તો હવે પછીના લેક્ચરમાં હું તમને આ મૂળાક્ષર આ જ લઈશ, આનું જ એક પેજ લખાવીશ ફરીથી, અને હવે પછી હું તમને ગોળ કરતા શીખવાડીશ, ચોરસમાં લખેલા મૂળાક્ષર શોધવી, એના જેવા જ મૂળાક્ષર ઉપર ગોળ કરો, એ તમારે મને ગોતી બતાવવાના છે. હવે પછીના લેક્ચરમાં આપણે એ ભણીશું. ટાટા.